नमस्ते विद्यार्थी मित्रों, नवनिधि इंटरनेशनल स्कूल में आपनो हार्दिक स्वागत है। धोरण 8 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 13 मानव संसाधन। विद्यार्थी मित्रों, अगाउना वीडियो लेक्चर नी अंदर अपने वस्तीनु वितरण करवामां एटले के भौगोलिक परिबळों, सामाजिक जे धार्मिक परिबळों छे, आर्थिक परिबळों छे, ए केवी रीते असर करे એટલે કે વસ્તીની વહેંચણીને આ બધા પરિબળો છે એ કેવી રીતે અસર કરે તેના વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો। હવે આપણે જોવાના છીએ વસ્તીનું સ્થાનિક વિતરણ, એટલે કે વસ્તી છે તે કેવી રીતે વિભાજિત થયેલી છે અને કઈ કઈ જગ્યાએ વધારે વસ્તી જોવા મળે છે, કઈ કઈ જગ્યાએ ઓછી વસ્તી જોવા મળે છે, બરાબર એનું સ્થાનિક વિતરણ કેવું છે તેના વિશે આપણે જોઈશું। ભારતમાં વસ્તીનું વિતરણ છે તે અસમાન છે। અસમાન એટલે બધી જગ્યાએ કંઈ સરખા પ્રમાણમાં વસ્તી જોવા મળતી નથી, કોઈ જગ્યાએ વધારે છે, કોઈ જગ્યાએ ઓછી છે। તો એનું કારણ શું હતું કે જે પર્વતો, રણપ્રદેશ, જંગલો, બરાબર એવા જે પ્રદેશો હશે, એટલે કે પર્વતો હશે, રણપ્રદેશ હશે, જંગલ ક્ષેત્રના વિસ્તારો હશે, ત્યાં વસ્તી ઓછી હશે અને એની સરખામણીએ જે મેદાની વિસ્તાર છે તેમાં વધુ વસ્તી હશે। આના વિશે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે જે મેદાની વિસ્તાર હોય, બરાબર સમતલ વિસ્તાર હોય, તો ત્યાં તમામ પ્રકારના જે ત્રણે ત્રણ ક્ષેત્રના જે રોજગારી મેળવવાના જે ચાન્સ છે, બરાબર કૃષિ, ઉદ્યોગ અને સેવા, આ ત્રણે ત્રણ ક્ષેત્રનો વિકાસ છે તે ત્યાં વધારે સારા પ્રમાણમાં થઈ શકે મેદાની વિસ્તારમાં, અને એટલા માટે ત્યાં વસ્તી છે તે વધારે જોવા મળે। ત્યાર પછી આપણે જોઈએ કે સામાન્ય રીતે મોટા વિસ્તારોના રાજ્યમાં વધુ વસ્તી હોય, આપણને શું હોય કે જે વિસ્તાર મોટો હોય એટલે કે જેનું જે રાજ્યનું ક્ષેત્રફળ વધારે હોય, બરાબર તો એની વસ્તી વધારે હશે એવું આપણે માનીએ। પણ આ જે નિયમ છે તે ત્યારે જ લાગુ પડે કે જ્યારે પ્રાકૃતિક સંસાધનો એટલે કે જમીન ત્યાંની કેવી હોય, સમતલ હોય। જુઓ આ નિયમ છે ક્યારે લાગુ પડે, એટલે કે મોટા વિસ્તારો હોય અને વધારે વસ્તી હોય એવું આપણે માનીએ છીએ, પણ જો આ રાજ્યોની અંદર પ્રાકૃતિક સંસાધનો એટલે કે શું, તો કે સામાન્ય રીતે જમીન કેવી હોય જોઈએ, તો કે સમતલ, બરાબર સમતળ એટલે કે સમતલ હોવી જોઈએ, એક સરખી હોવી જોઈએ, એવી જો જમીન હોય તો ત્યાં વધારે વસ્તી જોવા મળશે। ત્યાર પછી આપણે જોઈએ કે નદી કિનારાના મેદાનો છે તેવા રાજ્યોમાં, એટલે કે જે રાજ્યોમાં નદી કિનારાના મેદાનો આવેલા છે અને જિલ્લા અને શહેરી ક્ષેત્ર છે, એટલે કે જે જિલ્લાઓ અને શહેરો વિકસેલા છે તેમાં વસ્તી કેવી હશે, તો કે વધારે, બરાબર જે વિસ્તારો એટલે કે નદી કિનારાના મેદાનોના રાજ્યો છે અને જિલ્લા અને શહેરી ક્ષેત્રો છે તેની અંદર વધારે વસ્તી જોવા મળે। બીજું કે રાજ્યવાર વસ્તી વિતરણ છે, બરાબર દેશની અંદર જે રાજ્યવાર વસ્તીની વહેંચણી છે એમાં પણ અનેક વિષમતાઓ છે, એટલે કે બધા જ રાજ્યોની અંદર બધી જ જગ્યાએ એક સરખી વસ્તી નથી, તેમાં જુદા જુદા પણ જોવા મળે છે, એટલે કે ભિન્ન ભિન્ન જોવા મળે છે। એનું કારણ શું છે કે રાજ્યના ક્ષેત્ર અને સંસાધન, એટલે કે રાજ્યનું ક્ષેત્ર તેને અસર કરે અને ત્યાંના સંસાધન, બરાબર તેને લીધે શું જોવા મળે, તો કે વિવિધતા। હિમાલયી લઘુ રાજ્ય છે, બરાબર આપણે જોઈએ કે આ વિવિધતા શા માટે, બરાબર બધી જ જગ્યાએ એટલે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને સંસાધનની દ્રષ્ટિએ અલગ અલગ વસ્તી ગીચતા જોવા મળે છે। તો હિમાલયી લઘુ રાજ્ય એટલે કે ભારતની ઉપરની જે બાજુ હિમાલય પર્વત છે, પર્વતમાળા, બરાબર એનું એક નાનું રાજ્ય એ છે સિક્કિમ। આ સિક્કિમની અંદર 6.10 લાખ વસ્તી છે, જુઓ, અને એની વિરુદ્ધમાં આપણે ઉત્તર પ્રદેશમાં જોઈએ તો ઉત્તર પ્રદેશમાં કેટલી, તો કે 19.98 કરોડ વસ્તી છે। જો બંનેની સરખામણી કરેલી છે કે સિક્કિમની અંદર જોઈએ તો ખાલી 6.10 લાખ વસ્તી છે અને ઉત્તર પ્રદેશ જોઈએ તો એમાં 19.98 કરોડ વસ્તી છે। ત્યાર પછી આપણે વાત કરીએ કે 10 રાજ્ય એવા છે ભારતના કે પ્રત્યેકની વસ્તી, એટલે કે પ્રત્યેક રાજ્ય એટલે કે જે 10 રાજ્ય છે એ 10 રાજ્યની અંદર 5 કરોડથી વધારે વસ્તી છે। કેવી વસ્તી છે, તો કે 5 કરોડથી વધારે એવા કેટલા રાજ્ય છે, તો કે 10 રાજ્ય, અને ફક્ત 5 રાજ્ય એટલે કે દેશની અંદરના 5 રાજ્ય એવા છે કે જેની અંદર દેશની અડધાથી વધી વસ્તુ છે, એટલે કે અડધાથી વધારે વસ્તી આ 5 રાજ્યમાં આવી ગઈ। એ કયા રાજ્ય જુઓ, તો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ। ફરીથી મિત્રો કે આ 5 રાજ્ય એવા છે કે દેશની કુલ વસ્તીની અડધી વસ્તી છે એ આ 5 રાજ્યોની અંદર સમાયેલી છે, એટલે કે 5 રાજ્યોની અંદર વસવાટ કરે છે।
એનો અર્થ એવો નથી કે વિશાળ ક્ષેત્રફળ ધરાવતા પ્રદેશની અંદર વધુ વસ્તી હોય એવો એનો અર્થ નથી. શું કહેવા માંગે છે કે આજે પાંચ રાજ્ય છે એની અંદર અડધાથી વધારે વસ્તી જોવા મળે છે, એટલે એનો અર્થ એવો નથી. બરાબર, કે માની લો કે વિશાળ ક્ષેત્રફળ હોય એટલે કે જે રાજ્યનો વિસ્તાર વધારે હોય એની અંદર વધુ વસ્તી જોવા મળે એવું હોતું નથી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે રાજસ્થાન સૌથી મોટું છે. જો આને આપણે સરખામણી કરી કે એવું નથી કે જો વિસ્તાર મોટો હોય તો વસ્તી વધારે હોય. ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો રાજસ્થાન છે એ સૌથી મોટું ક્ષેત્ર છે, જે ક્ષેત્રફળ ધરાવે. બરાબર, જ્યારે તેની વસ્તી છે તો કે માત્ર 5.66% છે. અને મધ્યપ્રદેશ છે બીજા ક્રમે છે. શેમાં? તો કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે મધ્યપ્રદેશ. પણ મધ્યપ્રદેશની વસ્તી છે તે કુલ વસ્તીના કેટલા ટકા છે? તો કે 6%. બરાબર, એટલે કે આ બંને રાજ્ય છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે, તેમ છતાં તેની વસ્તી છે એ વસ્તીની ટકાવારી ઓછી છે. એનાથી વિરુદ્ધમાં આપણે જોઈએ કે ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરી, જેનું ક્ષેત્રફળ કેવું છે? ઓછું. આ બંનેનું ક્ષેત્રફળ વધારે હતું, તેમ છતાં વસ્તીની સરખામણીએ તો કે ઓછા છે. બરાબર, અને ઉત્તર પ્રદેશ અને બિહારની જુઓ તો કે ઉત્તર પ્રદેશમાં 7.26% ક્ષેત્રફળ છે. બરાબર, તો તેની વસ્તી કેટલી છે? તો કે 16.51%. બરાબર, ક્ષેત્રફળની સરખામણીએ વસ્તી ખૂબ વધારે છે. જ્યારે બિહારની અંદર 2.6% ક્ષેત્રફળ ધરાવે છે માત્ર, અને 8.60% વસ્તી એમાં રહે છે. એટલે બંનેની સરખામણી કરી છે કે એવું જોવા નથી મળતું કે ક્ષેત્રફળ વધારે હોય તો જ વસ્તી વધારે હોય એવું જોવા મળતું નથી, પરંતુ ત્યાંની જે જમીન છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે તે પણ તેને અસર કરે છે. હવે જોઈએ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર. બરાબર, એટલે કે વિશ્વની અંદર જે કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર છે તેની જે વસ્તી છે, બરાબર, એટલે કે વસ્તીમાં એટલે કે આ ક્ષેત્રનો ફાળો છે એ કેટલા પ્રમાણમાં છે, એટલે કે વસ્તી કેટલા પ્રમાણમાં અંદર રોકાયેલી છે? તો વ્યવસાયિક રચના છે ને ભારતની અસંતુલન છે. એટલે કે આપણી વ્યવસાયિક રચના 3 ક્ષેત્રોની અંદર છે, કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો એની અંદર જે લોકો સંકળાયેલા છે, બરાબર, એ અસંતુલન એટલે કે એક સરખા પ્રમાણમાં છે નહીં. વસ્તીનો 2/3 ભાગ, આપણી જે વસ્તી છે એનો 2/3 ભાગ શેમાં રોકાયેલો? તો કે કૃષિમાં. બરાબર, એટલે કે પ્રાથમિક ક્ષેત્રમાં. અને એની અંદર કોનો કોનો સમાવેશ કરશું? તો એક તો કૃષિ એટલે કે ખેતી, મત્સ્ય ઉદ્યોગ છે, જંગલની પ્રવૃત્તિઓ કોઈ પણ હોય, અને પશુપાલન. આ બધાનો જે સમાવેશ છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય છે. શેની અંદર? પ્રાથમિક ક્ષેત્રની અંદર. એટલે કે કૃષિ, મત્સ્ય, જંગલ પ્રવૃત્તિ, પશુપાલન, આ બધાનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. અને દેશની 2/3 વસ્તી છે તે તેની અંદર સમાયેલી છે. ત્યાર પછી અમેરિકાની વાત કરીએ. બરાબર, આ પ્રાથમિક ક્ષેત્રની સરખામણી કરી છે કે અમેરિકાની વાત કરીએ તો 5% વસ્તી છે ને એ 5% વસ્તી જ પ્રાથમિક ક્ષેત્રની અંદર સંકળાયેલી છે. જ્યારે જાપાનમાં તો કે 10%થી ઓછી વસ્તી, એટલે કે અમેરિકા કરતાં થોડી વધારે, પણ 10%થી ઓછી વસ્તી છે તે પ્રાથમિક ક્ષેત્રમાં રોકાયેલી છે. જ્યારે ભારતની જોઈએ તો કે 2/3 ભાગની વસ્તી છે તે પ્રાથમિક ક્ષેત્રની અંદર રોકાયેલી છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિકસિત દેશો છે તેનો 1/4 ભાગની વસ્તી છે, એટલે કે શ્રમિકો છે એ ઉદ્યોગોમાં રોકાયેલા છે. બરાબર, એટલે કે 1/4 ભાગના જે લોકો છે તો કે એ શેની અંદર રોકાયેલા છે? તો કે ઉદ્યોગોની અંદર રોકાયેલા છે. અને ઉદ્યોગો છે તે મહત્વનું સેક્ટર ગણાય, મહત્વનું શું ગણાય? ક્ષેત્ર ગણાય. સેક્ટર એટલે શું? ક્ષેત્ર. બરાબર, એટલે વિકસિત દેશોની અંદર ઉદ્યોગોમાં લોકો વધારે રોકાયેલા છે. અને ઉદ્યોગો શા માટે મહત્વનો ફાળો ધરાવે? કારણ કે તે મૂલ્યવૃદ્ધિ સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ ધરાવે. મૂલ્યવૃદ્ધિ એટલે શું? કે દેશની ઇન્કમ વધે, રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આર્થિક વિકાસ થાય, રાષ્ટ્રીય વિકાસ થાય. બરાબર, રાષ્ટ્રનો વિકાસ થાય. એ મૂલ્યવૃદ્ધિ સાથે પ્રત્યક્ષ રીતે સંબંધ કોનો છે? તો કે ઉદ્યોગોનો છે. બરાબર, ઉદ્યોગોના વિકાસનો છે. તો જો મૂલ્યવૃદ્ધિ સાથે એનો પ્રત્યક્ષ સંબંધ છે તો તેના લીધે જો એમાં વૃદ્ધિ થશે તો રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય સંપત્તિમાં પણ શું થશે? વધારો. જો આ ચિહ્ન શું બતાવે છે? વધારો. ત્યાર પછી ભારતની વાત કરીએ તો કે વિકસિત દેશોમાં 1/4 ભાગના લોકો ઉદ્યોગમાં રોકાયેલા છે, જ્યારે ભારતમાં 10% વસ્તી છે એ ઉદ્યોગમાં રોકાયેલી છે. એટલે કુલ વસ્તીના 10% લોકો ઉદ્યોગમાં રોકાયેલા છે. અને એનું કારણ શું? તો કે મૂડી અને આધુનિક ટેકનોલોજીની ભારતની અંદર અછત જોવા મળે છે.
શું? તો કે ઉદ્યોગોની અંદર ઓછી વસ્તી રોકાયેલી છે, કારણ કે મૂડી એટલે કે જે ઉદ્યોગોના રોકાણ માટે જે મૂડી જોઈએ, નાણાં જોઈએ, તેની અછત છે અને આધુનિક ટેકનોલોજીની પણ અછત જોવા મળે છે. તૃતીય પ્રકારની વાત કરીએ, બરાબર, આ બે ક્ષેત્રની વાત કરીએ, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર એટલે ઉદ્યોગો, અને તૃતીય ક્ષેત્ર એટલે સેવા ક્ષેત્રની વાત કરીએ એટલે કે સામાજિક સુવિધાઓની અંદર. તો કે વસ્તીના 1/4 શ્રમિકો એટલે કે લોકો છે તે આ તૃતીય પ્રકારની સુવિધાઓની અંદર એટલે કે રોજગારી મેળવતા જોવા મળે. તો એની અંદર કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય? તો સ્વાસ્થ્ય ક્ષેત્ર છે, મનોરંજન છે, શિક્ષણ, કળા, પરિવહન, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સંચાર માધ્યમ, બેંક છે, વીમો છે, આ બધું શેની અંદર આવશે? તો કે તૃતીય પ્રકારની સુવિધાઓની અંદર. આમ આપણે જોઈએ તો કે કૃષિ ક્ષેત્રે તો કે મોટા ભાગ ધરાવે છે, એટલે કે કૃષિ ક્ષેત્ર છે આ મોટા ભાગમાં માત્ર અલ્પ રોજગારી છે, એટલે કે રોજગારી કેવી છે આની અંદર? ઓછી છે, બરાબર. મોટું ક્ષેત્ર કયું છે? તો કે કૃષિ ક્ષેત્ર આપણા દેશની અંદર, અને લોકો રોજગારી ખૂબ ઓછી મેળવે છે. જ્યારે આજે લોકો છે તેને બીજા ક્ષેત્રમાં લાવીને, બીજું ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર? તો કે આજે ઉદ્યોગ ક્ષેત્ર છે એ દ્વિતીય ક્ષેત્ર કહેવાય. કેટલામું? તો કે બીજું, બરાબર. આજે ઉદ્યોગ છે એ દ્વિતીય ક્ષેત્ર, બરાબર, તેની અંદર લોકોને લાવી કામ માટે અને રાષ્ટ્રીય ઉત્પાદન અને રાષ્ટ્રીય આવકમાં શું કરી શકાય? તો કે વધારો કરી શકાય છે. જો આ વધારાનું ચિહ્ન છે કે બંનેની અંદર વધારો કરી શકાય છે, અને તેના દ્વારા આપણે લોકોનું જીવનધોરણ છે આ જીવનધોરણ સારું બનાવવાની એક આ માત્ર પદ્ધતિ છે. કઈ પદ્ધતિ? તો કે કૃષિ ક્ષેત્રમાંથી લોકોને ક્યાં લાવવાના છે? ઉદ્યોગ ક્ષેત્રમાં. તો જ આપણા દેશની રાષ્ટ્રીય ઉત્પાદન અને રાષ્ટ્રીય આવક છે તે વધશે અને લોકો સારું જીવન જીવી શકશે, એટલે કે જીવન ધોરણની અંદર પ્રાથમિક જે સુવિધાઓ છે એની અંદર વધારો થતો જોવા મળશે, બરાબર, એટલે કે જીવન ધોરણ સુધરશે. ત્યાર પછી આપણે કૃષિમાં વાત કરીએ તો કે કૃષિમાં ભારતના તો કે 2/3 ભાગની વસ્તી જોડાયેલી છે. આપણે અગાઉ વાત કરી જો અહીંયા કે 2/3 ભાગની વસ્તી જોડાયેલી છે, જ્યારે દ્વિતીય ક્ષેત્રમાં તો કે 13% વસ્તી અને તૃતીય ક્ષેત્રમાં 20% વસ્તી, એટલી વસ્તી છે રોજગારી મેળવે છે. કૃષિમાં 2/3 ભાગની વસ્તી, જ્યારે દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્રની વાત કરીએ તો 13% અને 20% વસ્તી. હવે ભારતમાં જોઈએ તો કે યુવા વસ્તી વધારે છે, આપણા ભારતમાં યુવાનો વધારે છે. યુવા વસ્તી કેવી છે? તો કે વધારે. તો આ યુવા વસ્તીમાં શું કરવું જોઈએ તો રાષ્ટ્રીય આવક ઉત્પાદન વધે? તો કે વિકાસના ઉચ્ચ સ્તરે લઈ જવાનું છે, બરાબર. અને એ કઈ રીતે આવે? તો કે ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય હોવું જોઈએ, સ્વાસ્થ્ય સુધારવાનું છે. લોકો આજે યુવાનો છે એને શિક્ષણ આપવાનું છે, એને તાલીમ આપવાની છે, બરાબર. એટલે આપણે યુવાનોને એવું એનું સ્વાસ્થ્ય બનાવીએ મજબૂત, અને શિક્ષણ સારું આપીએ અને તાલીમ સારી આપીએ, બરાબર, તો વસ્તી વિષયક આપણે લાભ મેળવી શકીએ. આ વસ્તી છે, બરાબર, વસ્તી વધારે છે તો એનો લાભ કેવી રીતે મેળવવાનો છે? તો કે બધાને ટ્રેનિંગ આપવાની છે, શિક્ષણ આપવાનું છે, એનું સ્વાસ્થ્ય સારું રાખવાનું છે, તો એ લોકો સારું કામ કરી શકશે, બરાબર. અને વસ્તી વિષયક લાભ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને વિકાસ ક્ષમતામાં વૃદ્ધિ કરી શકીએ, એટલે કે આપણે વિકાસને આગળ લઈ જઈ શકીએ. અને બીજું શું કામ કરવાનું છે? તો કે એવું અનુકૂળ પર્યાવરણ બનાવવાનું છે, એટલે કે અનુકૂળ એવું પર્યાવરણ બનાવીને ફક્ત ઝડપી વૃદ્ધિ થાય એ મહત્વનું નથી, બરાબર. આવકમાં માત્ર વધારો થયા કરે તે નહીં, પરંતુ ઉત્તમ પ્રકારની એટલે કે સારા પ્રકારની રોજગારીની તકો પણ વધવી જોઈએ. માત્ર ઝડપી વૃદ્ધિ થયા કરે એ જરૂરી નથી, પણ સાથે સાથે આ યુવાનો છે એને ઉત્તમ પ્રકારની એટલે કે સારામાં સારું કામ મળી રહે એવી રોજગારી મળે તે પણ ખૂબ જરૂરી છે. અને આ વસ્તી વિષયક લાભમાં યુવા વસ્તી એટલે કે યુવા વસ્તીનો લાભ લઈ અને માનવ સંસાધનમાં પરિવર્તન થવાનો એટલે કે એક અવસર મળ્યો છે. જુઓ કે આપણે જે ચેપ્ટર ભણીએ છીએ માનવ સંસાધન, તો માનવીમાં એવા કૌશલ્ય, એવી કુશળતા, બરાબર, હશે તો એ સારું એવું કામ કરી શકશે ભારતની અંદર અને રાષ્ટ્રીય ઉત્પાદન અને આવક વધશે. તો શું કરવાનું છે? તો કે યુવા વસ્તીને ટ્રેન કરી, એને ટ્રેનિંગ આપી, એને તાલીમ આપી, એને શિક્ષણ આપી અને માનવ સંસાધનની અંદર પરિવર્તન થવાનો એને અવસર આપવાનો છે. તો ભારતની અંદર આપણે યુવા વસ્તી જોઈએ તો 19.4% વસ્તી યુવા વસ્તી છે ભારતની અંદર, અને ગુજરાતમાં 19.45% વસ્તી યુવા વસ્તી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કર્યો વસ્તીનું સ્થાનિક વિતરણ એટલે કે સ્થાનિક વહેંચણી કેવી રીતે થયેલી છે,
અને ત્યાર પછી આપણે ભણ્યા એ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્ર, એટલે કે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રની અંદર વસ્તી કેટલા પ્રમાણમાં સંકળાયેલી છે. ઓકે, થેન્ક યુ.